Hello students, Jai Swami Narayan. Today I am going to teach Gujarati Standard 8. In the last video, we had already started the one word answer. Okay, now continue the one word answer. Ek shabdama uttar lago. First is Shubhni Jodani Sudhar. Shubhni Jodani Sudhar means ki Shubh ki jo spelling likhi hai, wo wrong likhi hai. वो हमें राइट करनी है. शुभ में जी स्पेलिंग लिखी छे ए रॉन्ग छे ते आपने करवानी छे. तो शुभ शुभ में जी स छे ए स ससकारनो स छे અને શુભ માં શ શરબત નો શ આવશે. તો શ શરબત નો શ શુભ શુભ ની સ્પેલિંગ શું ચેન્જ થશે તે સ છે એ સ સસલાનો સ છે એની જગ્યાએ શ શરબતનો શ આવશે. ઓકે નાઉ સેકન્ડ ઇઝ જ્ઞાની જ્ઞાનીનો વિરુદ્ધાર્થી શબ્દ લખો. જ્ઞાની જ્ઞાનીનો વિરુદ્ધાર્થી શબ્દ શું આવશે? જ્ઞાનીનો વિરુદ્ધાર્થી શબ્દ અજ્ઞાની. જ્ઞાનીનો વિરુદ્ધાર્થી શબ્દ અજ્ઞાની. જ્ઞાનીનો વિરુદ્ધાર્થી શબ્દ શું આવશે? અજ્ઞાની. થર્ડ ઇઝ સમાનનો વિરુદ્ધાર્થી શબ્દ. સમાનનો વિરુદ્ધાર્થી શબ્દ શું આવશે? વિરુદ્ધાર્થી મીન્સ અપોઝિટ. વિરુદ્ધાર્થી મીન્સ અપોઝિટ વર્ડ લખના હે. તો સમાનનો વિરુદ્ધાર્થી શબ્દ શું આવશે? અસમાન. સમાનનો વિરુદ્ધાર્થી શબ્દ અસમાન. સમાન અસમાન. ઓકે ફોર્થ ઇઝ નિર્ધનનો સામાનાર્થી શબ્દ. સામાનાર્થી શબ્દ મીન્સ સેમ મીનિંગ વર્ડ. નિર્ધનનો સામાનાર્થી શું આવશે? નિર્ધન ગરીબ. નિર્ધનનો સામાનાર્થી શબ્દ ગરીબ. નિર્ધનનો સામાનાર્થી ગરીબ. તવંગર. તવંગરનો સામાનાર્થી શબ્દ. સેમ મીનિંગ વર્ડ લખના હે. તવંગરનો સેમ મીનિંગ વર્ડ. તવંગરનો સામાનાર્થી શબ્દ શું થશે? પૈસાદાર. તવંગર એટલે પૈસાદાર. તવંગર એટલે શું? પૈસાદાર. ઓકે નાઉ ઠંડુ. તો ઠંડુનો વિરુદ્ધાર્થી શબ્દ. ઠંડુનો વિરુદ્ધાર્થી શબ્દ મીન્સ અપોઝિટ વર્ડ. ઠંડુનું અપોઝિટ શું થશે? ગરમ. ઠંડુ ગરમ. ઠંડુ ગરમ. ઓકે શુભની જોડણી સુધારો. શુભમાં સ્પેલિંગ રોંગ છે, રાઈટ કરો. સ સસલાના સની જગ્યાએ શ શરબતનો શ આવશે. જ્ઞાનીનો વિરુદ્ધાર્થી શબ્દ. જ્ઞાનીનો વિરુદ્ધાર્થી શબ્દ અજ્ઞાની. સમાનનો વિરુદ્ધાર્થી શબ્દ અપોઝિટ વર્ડ. સમાનનો અપોઝિટ અસમાન. નિર્ધનનો સામાનાર્થી શબ્દ ગરીબ. નિર્ધન ગરીબ. તવંગરનો સામાનાર્થી શબ્દ તવંગર પૈસાદાર. ઠંડુનો વિરુદ્ધાર્થી શબ્દ ઠંડુ ગરમ. અન્ડરસ્ટુડ એવરીવન? ઓકે સી યુ ઇન ધ નેક્સ્ટ ક્લાસ. ટેક કેર.